हेलो स्टूडेंट्स, वेलकम टू जतिन केमिस्ट्री चैनल अगेन। आपणे भणी रह्या छीए द सॉलिड स्टेट। सॉलिड स्टेट चैप्टर 12मा धोरणनुं फर्स्ट चैप्टर छे। मारुं नाम छे जतिन पीपलिया। आपणे लैक्चर नंबर 9 आवेला छीए। अगाउना लैक्चरमां आपणे एनसीईआरटीनी टेक्स्टबुकना उदाहरण स्वाध्यायना दाखलाओ जोया हता। आज रिलेटेड आ लैक्चरमां आपणे जेडब्ल्यूई नीट रिलेटेड एमसीक्यूनी प्रेक्टिस करवानी छे। तो अत्यार सुधीनो जेटलो पण सिलेबस चालेलो छे तेने रिलेटेड सॉलिड स्टेटना एमसीक्यूनी प्रेक्टिस तमे कैलक्युलेटर अने नोटबुक में बराबर रीते आ एमसीक्यू कवर करजो। कैलक्युलेटर तैयार राखजो जेथी गणतरी में सरळता रहे। तो आगळ वधीए। फर्स्ट एमसीक्यू आपणो आ छे। एमसीक्यू जरा वाँचो अने बराबर रीते એને સોલ્વ કરો, બરાબર તમારો જવાબ શું આવે છે બરાબર રીતે એને જુઓ। જવાબ પહેલેથી હાજર જ છે અને આ થિયરેટિકલ સવાલ છે। એચસીપીના એકમ કોષમાં ખાલી જગ્યા કેટલી હોય યાદ કરી લો। બરાબર રીતે આપણે પેકિંગ ક્ષમતા ભણી ગયા હતા। પેકિંગ ક્ષમતામાં સાદા ઘનની પેકિંગ ક્ષમતા 52% અરાઉન્ડ હતી, બરાબર। પછી એફસીસી બીસીસી લઈ લઈએ, બીસીસીમાં 68% અરાઉન્ડ હતી અને એફસીસી અથવા તો એચસીપી આ બંનેની 74% હતી। આ એની પેકિંગ ક્ષમતા છે। પણ આપણને પૂછેલું છે છિદ્ર, બરાબર। પેકિંગ ક્ષમતા એટલે ભરાયેલો ભાગ। હવે છિદ્ર ધેટ મીન્સ એવું થશે કેટલો ભાગ ખાલી છે। આપણને અહીંયા ખાલી જગ્યા વિશે પૂછેલું છે તો ખાલી જગ્યા શોધવા માટે 100માંથી બાદ કરી નાખું। એચસીપીના 74% ભરાયેલા છે તો 100માંથી બાદ કરશો તો તમને ખબર પડશે કે 26% એનો ભાગ ખાલી જગ્યા સ્વરૂપે હશે, બરાબર। તો અહીંયા ખાલી જગ્યાનો ભાગ આવે છે ઓપ્શન ડી 26%। ચલો ત્યારબાદ બીજા બે એમસીક્યુ આપણે લઈ લઈએ અહીંયા, બરાબર, સેકન્ડ અને થર્ડ। ટેક યોર ટાઈમ, બરાબર રીતે આને સોલ્વ કરો। વિડીયોને પોઝ કરીને પણ તમે આના જવાબ ટીક કરી રાખજો। ચલો ઈઝી છે, તમે જવાબ ટીક કરી લીધા હશે તો બોલો સેકન્ડ સવાલની અંદર શું જવાબ આવશે। સાદા ઘનમાં બે નજીકના પાડોશી ગોળાઓ, યાદ છે ને, સાદો ઘનનું સૂત્ર શું થાય, એ ઇઝ ઇક્વલ ટુ 2R, અને પાડોશી ગોળાઓ વચ્ચેનું અંતર ધેટ મીન્સ 2R, તો આપણો જવાબ શું આવવાનો છે, 2R ઇઝ ઇક્વલ ટુ A। તો આપણો આન્સર આવશે આની અંદર A, બરાબર। નંબર થર્ડ એમસીક્યુ, અંતઃ કેન્દ્રિત ઘન દેટ મીન્સ બીસીસી, બીસીસીની અંદર પરમાણુઓ દ્વારા રોકાતું કુલ કદ, એકચ્યુઅલી જોજો કદ બે ટાઈપના હોય, પરમાણુનું કદ અને એકમ કોષનું કદ। અહીંયા ક્યુ કદ કીધેલું છે, પરમાણુનું, તો પરમાણુનું કદ થાય છે 4/3πr³, યાદ હશે તમને, બરાબર। પણ જુઓ અહીંયા કુલ પરમાણુઓનું કદ કીધેલું છે, ભાઈ બીસીસીમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓ કેટલા હોય, 2, એનો મતલબ આપણો આન્સર થશે 8/3πr³, સમજાય છે। તો આ ગુજરાત બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે અને આપણો આન્સર આ આવશે 8/3πr³। ચલો આગળ વધીએ। આના પછીના નેક્સ્ટ સવાલમાં કેટલામાં સવાલ પહોંચેલા છીએ આપણે, નંબર 4th અને 5th। તો ચલો જુઓ, ચોથો એમસીક્યુ અને પાંચમો એમસીક્યુ તમારી રીતે સોલ્વ કરો અને પછી જવાબ આપણે ચેક કરીએ। તો ચોથા એમસીક્યુમાં જુઓ, અંતઃ કેન્દ્રિતમાં ખાલી જગ્યા, હમણાં જ આપણે ડિસ્કશન થઈ, બીસીસીની પેકિંગ ક્ષમતા છે 68%, બરાબર। તો એની ખાલી જગ્યા કેટલી હશે, તો ખાલી જગ્યા એટલે કે છિદ્રને 100માંથી બાદ કરો એટલે આપણને અહીંયા કેટલા મળી શકે એમ છે, 32, બરાબર। 32% એના છિદ્ર હશે એટલે કે ખાલી જગ્યા હશે। આપણો જવાબ આ રીતના આવશે, ઓપ્શન ડી। ચલો ત્યારબાદ વાત કરો એક ગણતરી જેવો દાખલો તમે સોલ્વ કરવાની ટ્રાય કરેલી હશે, આકૃતિ પણ આપેલી છે। જુઓ આ આકૃતિમાં એ બીનું મૂલ્ય 2 છે, બીસીનું મૂલ્ય પણ 2 છે, તો તમારે અહીંયા એસીની વેલ્યુ શોધવાની છે। આપણે જો પેકિંગ ક્ષમતાની ગણતરી કરેલી હોય તો તમને એક્ઝેક્ટલી યાદ આવશે કે અહીંયા કાટકોણ ત્રિકોણ રચાય છે,
આ બે છે અને આ તમને માગેલું છે. તો સીધી વાત છે, અહીંયા પાયથાગોરસનું પ્રમેય તમે લાગુ પાડી શકો છો. કર્ણ શોધવાનો છે એટલે કે એસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એ બીનો સ્ક્વેર ધેટ મીન્સ અહીંયા બેનો વર્ગ આવશે, બેનો વર્ગ, અહીંયા પણ બેનો વર્ગ, ચાર વત્તા ચાર એટલે કે ટોટલ કેટલા થશે, આઠ થઈ જશે. બરાબર, બેનો વર્ગ, બેનો વર્ગ આઠ. તો આ થશે આપણો એસીનો સ્ક્વેર. હવે એસીના સ્ક્વેર આપણે પૂછેલો છે એસી, ધેટ મીન્સ આપણે એસી આઠનું વર્ગમૂળ કાઢવું પડે. પણ અહીંયા જુઓ કંઈક અલગ રીતના જ તમને આપેલું છે. તો એક મિનિટ, આપણે એક કામ કરી શકીએ પહેલેથી. અહીંયા બેનો વર્ગ અને બેનો વર્ગ, તો આપણે એવું કહી શકીએ ટુ ટાઈમ્સ બેનો વર્ગ, સમજાય છે, બે વખત બેનો વર્ગ. બરાબર, બંનેનો સરવાળો કરીએ, એનો મતલબ એ આ થશે આપણો એસીનો સ્ક્વેર, બે વખત બેનો વર્ગ. ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢી લ્યો. જો આનું વર્ગમૂળ કાઢશો બેના વર્ગનું તો આપણને મળશે બે, અને આ ઓનલી બેનું વર્ગમૂળ કાઢશો તો અંડરરૂટ ટુ. ઇન શોર્ટ તમારો જવાબ આવશે એસી ઇઝ ઇક્વલ ટુ ટુ અંડરરૂટ ટુ, જે આ છે આપણો ઓપ્શન બી. બરાબર, તો બરાબર રીતે આ ગણતરી કરજો. પેકિંગ ક્ષમતાની અંદર આ ટાઈપની ગણતરીઓ આપણે કરી ચૂક્યા છીએ. તો ચલો આગળ વધીએ છઠ્ઠા અને સાતમા એમસીક્યુ પર. જુઓ, બરાબર નંબર સિક્સ અને નંબર સેવન બરાબર રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તમારી રીતે જાતે સોલ્વ કરજો તો રિવિઝન વધારે સારું થશે. ત્યારબાદ મારા જવાબ સાથે તમે મેચ કરી લો. તો નંબર સિક્સમાં લખેલું છે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં આકૃતિમાં એ ડી બરાબર કેટલા થાય, ત્રિજ્યાના સંદર્ભમાં આપણે જવાબ દેવાનો છે. તો તમે કોઈ કહેશો આ એ ડી ધેટ મીન્સ શું થયું, આ અંતસ્થ વિકર્ણ છે, યાદ આવે છે, અંતસ્થ વિકર્ણ. બરાબર, અંતસ્થ વિકર્ણ. તો યાદ કરો, એ અંતસ્થ વિકર્ણને ત્રિજ્યાના સંદર્ભમાં લેવો હોય તો શું કહી શકાય, ફોર આર, યાદ આવે છે. અંતસ્થ વિકર્ણ ત્રણ ગોળાઓ ભેગા થવાથી થાય છે, એમાં વચ્ચેના ગોળાની બંને ત્રિજ્યા લઈ લેવાની છે તમારે, સાઈડના ગોળા ખૂણા ઉપર હોય એની એક એક ત્રિજ્યા લેવાની. દેટ મીન્સ અહીંયા જવાબ આવશે આપણો ફોર આર, આપણો જવાબ આવશે. તો આ નંબર સિક્સ એમસીક્યુ થઈ ગયો. હવે જુઓ સેવન્થ એમસીક્યુ, બરાબર જુઓ, થોડીક ગણતરી કરવાની જરૂર પડશે આમાં. સાદો ઘન બીસીસી અને એફસીસી, એમાં ધારીની લંબાઈ એ છે, તો પરમાણ્વીય ત્રિજ્યાનો ગુણોત્તર તમારે ત્રિજ્યાને કરતા બનાવવાની છે. જોજો, બરાબર આપણે અહીંયા ત્રણ ભાગ પાડીએ, પહેલો સાદો ઘન, બીજો બીસીસી અને ત્રીજો એફસીસી, રાઈટ. આવી રીતે આપણે ત્રણ ભાગ પાડીએ. આના સૂત્રો આપણને યાદ જ છે, આના સૂત્રો વિચારો, એ ઇઝ ઇક્વલ ટુ શું થતા હતા, આનું સૂત્ર હતું એ ઇઝ ઇક્વલ ટુ ટુ આર, આનું હતું એ ઇઝ ઇક્વલ ટુ ફોર આર અપોન અંડરરૂટ થ્રી, અને આનું સૂત્ર હતું એ ઇઝ ઇક્વલ ટુ ટુ અંડરરૂટ ટુ આર. ઓકે, આ રીતે થતું હતું. હવે તમારે આ બધામાં ત્રિજ્યાને કરતા બનાવવાની છે. વિચારો, આમાં જો તમે ત્રિજ્યાને કરતા બનાવશો આર, તો શું થશે, આર ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ થઈ જશે. સમજાય છે ને, આરને કરતા બનાવો. આમાં આરને કરતા બનાવો તો શું થાય, અંડરરૂટ થ્રી સામેની સાઈડ ચાલ્યો જશે, અપોન ભાગ્યા ચાર આવી જશે. ઓકે, આમાં આરને કરતા બનાવો તો આર બરાબર થશે એના છેદમાં બે વર્ગમૂળમાં બે. આવી રીતે તો જુઓ, ઓવરઓલ આપણી પાસે કંઈક આવો જવાબ હોવો જોઈએ, એ બાય ટુ વર્ગમૂળમાં ત્રણ એના છેદમાં ચાર, અહીંયા મને દેખાય છે, અને એના છેદમાં બે વર્ગમૂળમાં બે. તો આપણો સાચો જવાબ અહીંયા આવે છે ઓપ્શન એ. ઓકે, સમજ પડી ગઈ હશે તમને. છઠ્ઠો અને સાતમો એમસીક્યુ આ રીતે છે. ચલો ત્યારબાદ આઠમા અને નવમા એમસીક્યુ ઉપર જઈએ. ચલો આ છે આપણો આઠમો અને નવમો એમસીક્યુ. બરાબર, બરાબર રીતે આને સોલ્વ કરીએ. તમે તમારો ટાઈમ લઈને આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો જુઓ આઠમા એમસીક્યુમાં બીસીસી એફસીસી અને સાદો ઘનમાં પ્રતિ એકમ કોષ ખૂણા પર રહેલા પરમાણુની સંખ્યા, જો માત્ર ખૂણા ઉપર જ પરમાણુની સંખ્યા કીધેલી છે, અને ખૂણા ઉપર તો આ ત્રણે ત્રણમાં હોય જ, ખૂણા ઉપર આવી જ સિચ્યુએશન થાય, આઠ ગુણ્યા એકના છેદમાં આઠ એટલે કે એક.
तो એનો મતલબ આપણો જવાબ આવશે 111, સમજાય છે? તો આઠમાની અંદર ઓપ્શન આવે છે એ. ચલો ત્યારબાદ જુઓ નવમો એમસીક્યુ, બહુ ડિટેલમાં આને જોવો પડે એમ છે. એક ઘનિત રચના ધરાવતા એકમ કોષના ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા છે. ચલો ક્યાં ગોઠવાયેલા? ખૂણા ઉપર. ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા છે. ઓકે, બધા ખૂણા આવી જાય. હવે ખૂણા શબ્દ આવે એટલે આપણે તો આ જ કરી નાખવાનું ને, 8×1/8. દરેક અંતઃવિકર્ણ ઉપર, બરાબર આ જરાક શબ્દોની માયાજાળ સમજો, દરેક અંતઃવિકર્ણ કીધો છે, દરેક અંતઃવિકર્ણ પર બે બે પરમાણુ છે તો એકમ કોષમાં કુલ કેટલા પરમાણુ હશે? આ એમસીક્યુ બહુ જરાક ટ્વિસ્ટ રીતે પૂછેલો છે. મોટા ભાગના છોકરાઓએ અહીંયા બે જવાબ ટીક મારેલો હશે, બરાબર. પણ હું તમને કહી દઉં, આ જવાબ અહીંયા બે આવતો નથી. તમે એકચ્યુઅલી અંતઃવિકર્ણ વિચારો, તમે અંતઃવિકર્ણ તો એક એકમ કોષમાં અંતઃવિકર્ણ કેટલા હોય કોઈ કહી શકે? જરા જુઓ, હું અહીંયા એક એકમ કોષ ડ્રો કરું. આ રીતે આપણે એક એકમ કોષ ડ્રો કરીએ છીએ, બરાબર, અને આમાં અંતઃવિકર્ણ ડ્રો કરવા જઈએ. તમે વિચારો આમાં અંતઃવિકર્ણો કેટલા છે, જરા જુઓ સામ સામેની બાજુઓ આપણને કેટલી દેખાશે. સૌથી પહેલાં ટ્રાય કરો, અહીંથી આની સામેનો ખૂણો કેવો થશે? આની સામેનો ખૂણો આ થશે, બરાબર. આ એક થઈ ગયો. ત્યારબાદ આને જુઓ, આની સામેનો ખૂણો આ થશે, બે થઈ જાય. આની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો આ. એક રીતના જોવા જાઓ સરખી રીતે તો દરેક એકમ કોષની અંદર 4 અંતઃસ્થ વિકર્ણ હોય છે, બરાબર. વિચાર કરજો, બરાબર, આ જે રીતે દોરેલું છે અંતઃસ્થ વિકર્ણ ટોટલ 4 આવેલા હોય છે. તો અહીંયા એમ કહે છે કે દરેક અંતઃસ્થ વિકર્ણ ઉપર 2 પરમાણુ છે. ઇનશોર્ટ આપણી પાસે 4×2 8 પરમાણુ તો અંતઃસ્થ વિકર્ણ ઉપર જ થઈ ગયા. 8 પરમાણુ અંતઃસ્થ વિકર્ણ ઉપર અને ખૂણા ઉપર કેટલા છે? 8×1/8, ધેટ મીન્સ 1. તો ટોટલ 8 વત્તા 1 આપણો જવાબ શું આવવાનો છે? 9. તો આનો સાચો આન્સર છે ઓપ્શન ડી. ઘણા બધા સ્ટુડન્ટ્સે અહીંયા ઓપ્શન એ ટીક કરેલો હશે. તો આ બરાબર આકૃતિને ધ્યાનમાં રાખીને આ તમારી નોટબુકમાં બધી નોંધ કરતા જાજો, બરાબર, જેથી આગળ તમને વધારે ખ્યાલ આવશે. ચલો 9 એમસીક્યુ થઈ ગયા છે. 10મો અને 11મા એમસીક્યુ ઉપર આગળ વધીએ. તો આ 10મો એમસીક્યુ છે. હવે થોડાક ગણતરીને લાયક એમસીક્યુ આપણે પૂછીએ. તો બરાબર જુઓ, એક ધાતુ બીસીસી રચના ધરાવે છે. ચલો બીસીસી છે, તેના એકમ કોષની ધારીની લંબાઈ, ચલો એ આપી દીધો છે આપણને, 3.04 એંગસ્ટ્રોમ. તો એકમ કોષનું કદ કેટલું? ભાઈ એકમ કોષનું કદ યાદ છે ને, કદ બે ટાઈપના હોય, એકમ કોષનું અને પરમાણુનું. એકમ કોષનું કદ તો થાય એ નો ઘન. તો આ તો સિમ્પલ થઈ ગયું, તમને એ તો આપેલો જ છે, બરાબર. પણ જોજો તમને જવાબ શેમાં માગેલો છે, સેન્ટીમીટર ઘનમાં. તો જે એ છે 3.04 એંગસ્ટ્રોમ, ધેટ મીન્સ 10^-10 મીટર થાય. તમારે એને સેન્ટીમીટરમાં ફેરવવાનો છે. સેન્ટીમીટરમાં ફેરવો એનો મતલબ આવો થઈ ગયો, 3.04×10^8. અને પછી તમે એનો ઘન કરો. જો તમે આનો ઘન કરશો તો આપણને જવાબ મળશે સેન્ટીમીટર ઘનમાં, બરાબર. તો નાની એવી ગણતરી છે, જરા સોલ્વ કરો તમે, બરાબર. આપણે પણ સાથે સાથે સોલ્વ કરતા જઈએ આ ગણતરીને. 3.04નો ઘન કરવાનો છે, 3 વખત કરીએ 3.04. ઓકે, તો આપણો જવાબ અહીંયા મળે છે 28.09×8×10^-24, બરાબર. તો આને રિલેટેડ જુઓ એ કોઈ એમસીક્યુ હોય તો ઓપ્શન બી છે, 1 પોઈન્ટ ખસેડેલો છે. તો 2.809×10^23 સેન્ટીમીટર ક્યુબ આપણો આ જવાબ છે. એકચ્યુઅલી આપણો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, તો આ સમજાઈ ગયું હશે તમને. તો આવા દાખલાઓ આગળ પણ આપણે ગણેલા જ છીએ. ચલો આગળ વધી 11મા દાખલા તરફ. ચલો આ દાખલો છે 11મો. બની શકે તો જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો, બરાબર. આવા દાખલાઓ આગળ આપણે ભણી ચૂક્યા છીએ. તો
આ સિચ્યુએશન છે, અહીંયા એફસીસી બંધારણ આપ્યું છે, ધારીની લંબાઈ, ચલો ધારીની લંબાઈ ધેટ મીન્સ એ આપેલો છે, એ અને ત્રિજ્યા પૂછેલી છે. સિમ્પલ એવો દાખલો છે, એફસીસીમાં એ અને આર વચ્ચેનો સંબંધ. તો એફસીસી માટે આપણે એવું લખી શકીએ છીએ કે એ ઇઝ ઇક્વલ ટુ 2√2r, ખબર જ છે બરાબર. તો ધારીની લંબાઈ એટલે કે અહીંયા આપણે એની જગ્યાએ લખશું 620 બરાબર 2√2r. તમારે આરને કરતા બનાવવાનો છે, એટલે કે બાકીના બે સભ્યોને નીચે લઈ જાઓ. તો ગણતરી કરી નાખો અને તમારી રીતે જવાબ લાવી દો. 620 ભાગાકારમાં 2 અને ભાગાકારમાં વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ધેટ મીન્સ અહીંયા આપણે એવું કહી શકશું 1.41. તો આપણો જવાબ અહીંયા આવે છે 219.86 સમથિંગ બરાબર. એને રિલેટેડ આપણી પાસે એનો નજીકનો જવાબ આપણે એવું કહી શકીએ કે અહીંયા આપેલો છે ઓપ્શન એ. તો આની અંદર આપણો જવાબ આવે છે ઓપ્શન એ. આ થઈ ગયો 11મો દાખલો. ચલો આગળ વધીએ 12મા દાખલા તરફ. આ બધી નોંધ કરતા જજો તમે. ચલો તો આ છે આપણી સામે 12મો એમસીક્યુ. જરા ટ્રાય કરો ગણવાની, ઇઝી છે, આવડી હશે. અને આ ગુજરાત બોર્ડ 2014માં પૂછાયેલો દાખલો છે. ઓકે, તો તમે આને દાખલાને ગણી લીધો હશે. અહીંયા આપણને કીધેલું છે બીસીસી રચના એક ઘનમાં ધારીની લંબાઈ, ચલો ધારીની લંબાઈ એટલે કે એ, આ રચનામાં રહેલા પરમાણુઓનું કુલ કદ. ચલો કોનું કદ પૂછ્યું છે, ફરીથી પરમાણુઓનું કદ બરાબર. પરમાણુઓનું કદ એટલે કે 4/3πr³ આ આપણને પૂછેલું છે. અને બીસીસી રચના છે, બીસીસી રચના હોય તો પરમાણુ કેટલા થાય, 2 થાય. ચલો મૂળ વાત છે, આપણને આર નથી આપ્યો, આપણને ધારીની લંબાઈ આપી છે એ. તો સૌથી પહેલાં મારે આર લાવવો પડશે બરાબર. તો બીસીસી માટે પહેલાં હું આર લાવવાનો પ્રયત્ન કરું. મારી પાસે સૂત્ર રહેશે એ ઇઝ ઇક્વલ ટુ 4r/√3 બરાબર. એ છે 69.3 ઇક્વલ ટુ, આપણે આર શોધવાનો છે બરાબર. આર શોધવો હોય તો વર્ગમૂળમાં 3 ને આ સાઈડ લઈ આવીએ. વર્ગમૂળમાં 3 એટલે કે 1.73 ના છેદમાં 4 ને છેદમાં લઈ આવીએ તો આ આપણો આર થઈ જશે બરાબર. આર મળી જશે. જોઈએ આરની કિંમત. તમે આ ગણી ચૂક્યા હશો, 69.3 ગુણાકારમાં 1.73 ભાગ્યા 4. તો આપણે અહીંયા આન્સર મળે છે 29.97. આ તમારી ત્રિજ્યા થાય છે અને આ ત્રિજ્યા મળે છે પીએમમાં. ઓકે, હવે આ આરનો યુઝ કરીને આપણે કુલ કદ શોધી શકીએ. તો આપણે અહીંયા કરીએ છીએ પરમાણુઓનું કુલ કદ. તો પરમાણુઓનું કુલ કદ આપણે ગણતરીમાં લઈએ તો આવી રીતના થશે 2×4 એટલે કે 8/3. પાઈની કિંમત થશે 3.14 અને આરનો ઘન, ચલો આર આપણે અહીંયા જે શોધેલો છે 29.97, આનો ઘન કરવાનો છે. તો આટલી ગણતરી કરીએ એટલે આપણને આન્સર મળશે 8×3.14 કરવાનો છે ગુણ્યા 29.97 નો ઘન છે. અહીંયા 3 વખત કરીએ આપણે, 3 વખત કર્યું અને ભાગ્યા 3 કરવાનું છે, ભાગાકારમાં 3. તો આપણો જવાબ એકચ્યુઅલી બહુ મોટો મળે છે, 225.402 બરાબર 0.4 આટલો જવાબ મળે છે. હવે આને રિલેટેડ આપણે જવાબ અહીંયા શોધવો પડે અને બરાબર રીતે આપણે ગોઠવણી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા પોઈન્ટ આ સાઈડ છે અને ડાબી બાજુ ખસેડીએ તો ઘાતાંક વધે. 1, 2, 3, 4 ને 5 પોઈન્ટ ખસેડવા પડશે. તો 2.25×5 ખસેડ્યા, ધેટ મીન્સ 2.25×10⁵. આને રિલેટેડ મને જવાબ દેખાય છે ઓપ્શન એ. ઓકે, તો બહુ લાંબો દાખલો છે, લાંબા ટાઈપનો દાખલો. તો ઇઝીલી આ દાખલાને આપણે સમજી લીધો. 12 એમસીક્યુ થઈ ગયા. ચલો આગળ વધીએ 13મા એમસીક્યુ તરફ. ચલો આપણી સામે છે 13મો એમસીક્યુ. જાતે સોલ્વ કરો, જાતે દાખલા શીખો, આવડી જ જશે. એફસીસી રચના આપેલી છે, ધારીની લંબાઈ 408 પીએમ, ધેટ મીન્સ આ છે એ. તો ધાતુનો વ્યાસ કેટલો થાય? ચલો વ્યાસ એટલે કે 2r, મતલબ તમારે શું શોધવાનું છે,
टू आर। तो चलो एफसीसी नु सूत्र लखीए, एफसीसी माटे नु सूत्र ए इज इक्वल टू टू अंडर रूट टू आर थाय। सीम्पल छे, आपणे शोधवानो छे व्यास, तो व्यास इक्वल टू थाय टू आर। जो तमे अहींया टू आर ने करता बनावशो तो तमने मळशे ए ना छेदमां वर्गमूळमां बे। ईजी छे, ए नी किंमत आपेली छे 408, एना छेदमां वर्गमूळमां बे, देट मीन्स 141। तो करी नाखो जरा, 408 ભાગ્યા 1.41 જો આપણે કરીએ તો આપણને વ્યાસ મળે છે 289.36, બરાબર એકમ આવશે પીએમ। તો 289 ધેટ મીન્સ આપણો જવાબ અહીંયા આવે છે ઓપ્શન એ, નિયર બાય આન્સર આવી રીતે આવશે। તો આ 13મો સવાલ છે જેનો જવાબ આપણને આવડી ગયો છે। આગળ વધીએ 14માં સવાલ તરફ। તો આ છે 14મો એમસીક્યુ, આ પણ અગાઉના એમસીક્યુ જેવો જ છે, તમને આવડી જશે। બીસીસી રચના છે, ધારીની લંબાઈ એ આપી દીધેલી છે, બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું અંતર। ચલો ભાઈ, બે વિરુદ્ધ વીજભાર મતલબ એક ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય, એમની વચ્ચેનું અંતર, તો ઇન શોર્ટ આ તો ટુ આર જ થઈ ગયું ને, સમજો છો વાતને, બરાબર પાસ પાસેના બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર એ જ થઈ ગયું ટુ આર। તો આ તો આગળના જેવો જ દાખલો થઈ ગયો। ચલો બીસીસી, બીસીસી માટે તમે શું કહી શકો છો, સૂત્ર એ ઇઝ ઇક્વલ ટુ 4R/√3 આપણે બોલી શકીએ છીએ। ચલો આની અંદર જો તમારે ટુ આર ને કરતા બનાવવું હોય તો વિચારો સૂત્ર શું થાય, √3 ને સામેની સાઈડ લઈ જવું પડે અને છેદમાં બે કરવા પડશે, તો આવી ગણતરી થશે। એની કિંમત મૂકો વર્ગમૂળમાં 3 એટલે કે 1.73, એની કિંમત આપેલી છે 387, ભાગ્યા 2 કરો, ભાગ્યા 2 અને પછી ગણતરી કરો, જવાબ આવી જશે 1.73 × 387 / 2। તો આપણો જવાબ અહીંયા આવે છે કંઈક 334.7 જેટલો। તો જુઓ 334.7 આના ઉપરથી આપણો આન્સર મળે છે ઓપ્શન એ 335। તો આ પણ થઈ ગયો 14મો દાખલો। આગળ જોઈએ 15માં એમસીક્યુ તરફ। ચલો આ આપણો 15મો એમસીક્યુ છે। ચલો આમાં જુઓ, તમને અહીંયા ધારની લંબાઈ એ આપી દીધેલી છે અને ડાયરેક્ટલી તમને અંતસ્થ વિકર્ણ માગેલો છે। તમને યાદ હોવું જોઈએ આપણે પેકિંગ ક્ષમતામાં જે ગણતરીઓ કરી હતી ને એમાં અંતસ્થ વિકર્ણની વેલ્યુ લખેલી હતી। હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, અંતસ્થ વિકર્ણની ગણતરીમાં આપણે જોયું હતું અંતસ્થ વિકર્ણની વેલ્યુ થશે √3a। હવે આ તમને યાદ હોવું જોઈએ, બરાબર તમે બરાબર પેકિંગ ક્ષમતાને રિલેટેડ લેક્ચર ભરી લો તો તમને આ યાદ આવી જશે, અંતસ્થ વિકર્ણનું સૂત્ર √3a થશે। નોંધ કરી રાખવી, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે। તો આમાં ડાયરેક્ટલી સૂત્ર જ મૂકી શકો છો તમે, ધારની લંબાઈ તો આપેલી જ છે √3 એટલે 1.73 અને એની જગ્યાએ મૂકી શકો છો 400, તો આપણને અહીંયા કિંમત મળે છે 1.73 × 400, આપણો જવાબ મળશે 692। 692 એટલે કે નિયર બાય આન્સર આપણો આન્સર છે ઓપ્શન ડી। ઓકે, ઇઝી એમસીક્યુ, પણ મેં કીધું એમ તમને આ સૂત્રનું નોલેજ હોવું જોઈએ। ચલો આગળ વધીએ, આપણે હવે આવ્યા છીએ 16માં નંબરના એમસીક્યુ તરફ, બરાબર ચલો ટ્રાય કરીએ। હવે આ થોડાક અલગ એમસીક્યુ આવી ગયા છે, ઓકે હવે આ બધા અણુ સૂત્રને રિલેટેડ એમસીક્યુ છે, આની ઘણા પ્રેક્ટિસ આપણે કરેલી હતી, સૌથી સહેલામાં સહેલા એમસીક્યુ છે। જુઓ એક એમસીક્યુ સોલ્વ કરીને દઉં છું અને જો આવડતો હોય તો જાતે જ તમે આનો આન્સર મને બતાવી શકો છો। તો અહીંયા આપણે એના આન્સર ઉપરથી એ અને બી બે ટાઈપના પરમાણુ છે એવું માની લીધેલું છે। અહીંયા લખેલું છે ધન આયનો બી પ્લસ છે, એકમ કોષના ખૂણા પર ગોઠવાયેલા છે, બી આયનો ખૂણા ઉપર છે। ચલો ખૂણા હોય તો આપણે શું લખીએ છીએ, ખૂણા હોય તો આપણે એવું લખીએ છીએ 8 × 1/8, 8 ખૂણાઓ અને એનું વેઇટેજ 1/8। ત્યારબાદ એ માઇનસ ઋણ આયનો છે તે ફલક ઉપર ગોઠવાયેલા છે, તો ચલો ફલક કેટલી હોય 6 અને એનું વેઇટેજ કેટલું હોય 1/2। આની ગણતરી કરો તો આપણને જવાબ આવશે અહીંયા 3 1, તો ફાઇનલ આપણો આન્સર આવે છે A3B1,
આ આપણું સૂત્ર, મતલબ આ આપણો આન્સર થશે ઓપ્શન સી, એ થ્રી બી આપણો આન્સર. તો ઇઝી એવા દાખલાઓ છે, આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ દાખલાઓ આવા ગણેલા, આવા આપણે ચાર પાંચ દાખલાઓ અહીંયા ગણવાના છે. તો આગળ વધીએ 16 એમસીક્યુ બાદ 17મા એમસીક્યુ તરફ. ચલો આ 17મો એમસીક્યુ સેમ ટુ સેમ અણુસૂત્ર શોધવાનું છે. વિડીયોને પોઝ કરીને તમે બરાબર રીતે આનો આન્સર ટીક કરો, આવડી જ જશે બધાને. તો અહીંયા એક્સ અને વાય બે જણાની વાત ચાલે છે, બરાબર. એક્સ એ એકમ કોષની ધારી પર છે, ધારી યાદ કરો એજ, ધાર હોય છે બાર, અને દરેક ધારનું વેઇટેજ હોય છે એકના છેદમાં ચાર. અને વાય એકમ કોષના ખૂણા ઉપર છે, ખૂણા આઠ ખૂણા અને વેઇટેજ એકના છેદમાં આઠ. આવી રીતે આ બંને થઈ ગયા. ચલો એટલે આમાં થશે એ ત્રણ અને અહીંયા આવશે એક, મતલબ આન્સર આવે છે એક્સ થ્રી વાય વન, એક્સ થ્રી વાય વન. ઓકે સોરી, હજી થોડુંક બાકી છે. અહીંયા સુધીનો સવાલ એક્સ થ્રી વાય વન છે, પણ જુઓ સમથિંગ ટ્વિસ્ટ અહીંયા આપેલો છે. ટ્વિસ્ટ એ છે કે જો એકમ કોષમાં બે એક્સ આયનો ગેરહાજર હોય, ચલો સિચ્યુએશન આવી છે આ માની લીધું, પણ જો હવે બે એક્સ આયનો ગેરહાજર હોય, તમે આમાંથી બે એક્સ કાઢી નાખો, હવે ટોટલ એક્સ કેટલા હતા આની અંદર, બાર. હવે જો તમે એમાંથી બે કાઢી નાખશો તો અહીંયા કેટલા વધશે, દસ વધશે, બરાબર. અને હવે તમે ગણતરી કરો તો સિચ્યુએશન કેવી છે. તો હવે સિચ્યુએશન એવી થશે, દસના છેદમાં ચાર જેમ એક, ચારને પહેલી સાઈડ લઈ જાઓ તો આપણો આન્સર આવશે દસના છેદમાં ચાર. સામાન્ય કાઢો, આમાં બે વડે ભાગ પાડશો તો પાંચના છેદમાં બે તમારો જવાબ આવશે. તો ફાઇનલ આન્સર આપણને દેખાય છે એક્સ ફાઇવ વાય ટુ છે, ઓપ્શન બી એક્સ ફાઇવ વાય ટુ. તો અહીંયા થોડુંક ઇન્ટરેસ્ટિંગ આવે છે કે સામાન્ય દાખલાની અંદર કંઈક એમ કે છે અમુક પરમાણુઓ ગાયબ થઈ જાય છે અથવા તો ગેરહાજર છે. તો આવી રીતે આપણે ગણતરી દર્શાવવી પડશે. આ 17મો એમસીક્યુ થયો. ચલો આગળ વધીએ 18મા એમસીક્યુ તરફ. આ ગુજકેટ 2011નો સવાલ છે, બરાબર. સોલ્વ કરો, આવડી જવો જોઈએ તમને, ઇઝીલી આ સવાલ આવડશે તમને. તો આની અંદર ત્રણ જણા છે, સોડિયમ, ડબલ્યુ એન્ડ ઓ. ડબલ્યુ એટલે કોણ, ટંગસ્ટન. ઓકે, સોડિયમ, ટંગસ્ટન એન્ડ ઓક્સિજન. ડબલ્યુ પરમાણુ ઘનના ખૂણા ઉપર છે. ચલો ડબલ્યુ ઘનના ખૂણા ઉપર, ઘનના ખૂણા એટલે એનું વેઇટેજ કેટલું થાય, આઠ ગુણ્યા એકના છેદમાં આઠ. સમજાય છે? ચલો આ થઈ ગયું. ઓક્સિજન પરમાણુ ધારીની મધ્યમાં છે. ચલો ધારી, ધારી કેટલી હોય, બાર ધાર, અને વેઇટેજ એકના છેદમાં ચાર. હવે બધું વારંવાર આવે છે તો યાદ આવી જશે. અને ત્યારબાદ વૈધો સોડિયમ, તો સોડિયમ ઘનના કેન્દ્રમાં છે. ભાઈ ઘનના કેન્દ્રમાં તો કેન્દ્રનું વેઇટેજ આખે આખું એક જ હોય, એનું જ હોય. તો ચલો આ સિચ્યુએશન પ્રમાણે બનાવીએ તો સોડિયમ છે એક, ટંગસ્ટન એટલે એક, અને અહીંયા ચાર તેરી બાર, ધેટ મીન્સ ઓક્સિજન આવશે ત્રણ. તો આપણું સૂત્ર મળશે એને ડબલ્યુ ઓ થ્રી, ઓપ્શન બી, બરાબર. એને ડબલ્યુ ઓ થ્રી આ આપણો જવાબ રહેશે. 18મો એમસીક્યુ પૂરો. ત્યારબાદ 19 નંબરનો એમસીક્યુ જોઈએ. ગણો જાતે. અહીંયા તમને બે આયનો આપેલા છે એક્સ અને વાય, તત્વોમાંથી બનતું સંયોજન ક્યુબિક બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. એક્સ પરમાણુઓ ઘનના ખૂણાઓ ઉપર છે. ચલો એક્સ ઘનના ખૂણા ઉપર, ધેટ મીન્સ આઠ ગુણ્યા એકના છેદમાં આઠ. સમજાઈ ગયું? વાય પરમાણુઓ વિરુદ્ધ બાજુએ આવેલી ફલકો, જોજો ધ્યાનથી જોજો, ફલકો નથી કીધું, વિરુદ્ધ બાજુએ આવેલી ફલકોની એક જોડ ઉપર અંત કેન્દ્રિત, યાદ છે ને? મતલબ માત્ર ફલકની સામસામેની એક જ જોડ ઉપર છે. એક જ જોડ ઉપર હોય તો તમારે બે જ ફલક લેવી પડે, અને ફલકનું વેઇટેજ કેટલું, એકના છેદમાં બે. આવી સિચ્યુએશન થઈ તો બોલો આ અહીંયા આવશે એક અને આ પણ એક, દેટ મીન્સ આપણું સૂત્ર આવશે એક્સ વન વાય વન, એટલે કે એક્સ વાય, એટલે કે આપણો જવાબ છે આન્સર સી. સાચો જવાબ રહેશે સી. આ થઈ ગયો 19મો એમસીક્યુ. ચલો નેક્સ્ટ આગળ વધીએ
નંબર 20 ઉપર આવી ગયા આપણે. 20માં એમસીક્યુમાં થોડોક ટ્વિસ્ટ એમસીક્યુ છે, બરાબર ગણતરી કરીએ આપણે. ચલો આપણને અહીંયા બે પરમાણુ આપ્યા છે, એ અને બી. ચલો આવી રીતે ગણતરી કરશું. હવે બોલો, એ પરમાણુ, સોરી હરખી રીતના વાંચીએ, ઘનમાં ખૂણા પર એ પરમાણુ, મતલબ અહીંયા ખૂણા, ખૂણા એટલે 8×1/8, એ પરમાણુ ખૂણા ઉપર છે અને ફલક પર બી પરમાણુ છે. ચલો ફલક એટલે 6×1/2. હવે આ ફટાફટ તમને સમજાઈ ગયું છે. જો આટલી સિચ્યુએશન નથી, થોડુંક આગળ પણ કીધું છે, તે પૈકીનો એક એ પરમાણુ ખૂટે છે. સમજો છો, મતલબ એક એ પરમાણુ તમારે કાઢી નાખવાનો છે. હવે જુઓ, એ પરમાણુ હતા કેટલા ટોટલ? 8. 8માંથી તમે એક ખૂણો કાઢી નાખો તો અહીંયા તમને મળશે 7, બરાબર. તો સિચ્યુએશન આવી થઈ ગઈ છે. તો હવે બોલો, આને આપણે જો સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે 7×8 અને અહીંયા આવશે 3. 8ને આ બાજુ લઈ જાઓ તો 8 × 2 = 16, 8 × 3 = 24. બસ હવે આમાંથી કંઈ ભાગ ઉડતો નથી. તો ફાઇનલી તમારું અણુસૂત્ર આવવું જોઈએ, A7B24. તો A7B24 આ આન્સર આપણો આવે છે, ઓપ્શન સી. તો આ 20મો એમસીક્યુ બરાબર જોજો, આવી ગણતરીઓ હવે તમને ફાવી જવી જોઈએ. 20મો એમસીક્યુ કમ્પ્લીટ થયો. ત્યારબાદ ચલો 21 નંબરના એમસીક્યુ ઉપર જઈએ. આ પણ અણુસૂત્રને રિલેટેડ દાખલો છે. તો આપણે અહીંયા લખી નાખીએ જવાબ ઉપરથી, અહીંયા બે પરમાણુ આપ્યા છે, એ અને બી. ચલો વાત આગળ વધારીએ. એ અને બી ઘટકો સીસીપી બંધારણ રચે છે એ પરમાણુ ખૂણા ઉપર છે. ચલો એ પરમાણુ ખૂણા ઉપર છે એટલે કે 8×1/8 ખૂણા. બી પરમાણુ દરેક ફલકના કેન્દ્રમાં છે. દરેક ફલક, ટોટલ ફલક હોય 6, એનું વેઇટેજ છે 1/2. ઓકે, ચલો આટલું તો થઈ ગયું. આ સંયોજનના સ્ફટિકીકરણ દરમિયાન 2A પરમાણુ એકમ કોષમાંથી દૂર થાય છે તો અણુસૂત્ર જણાવો. તો તમારે અહીંથી 2A પરમાણુ કાઢી નાખવાના છે, બરાબર. હતા કેટલા અહીંયા? 8. 8માંથી તમે જો હવે 2 કાઢી નાખો તો તમારી સિચ્યુએશન થશે આવી રીતના, 6×8. ઓકે, અને અહીંયા તમારે લખવું પડે 6×2 એટલે કે 3. તો ચલો આવી સિચ્યુએશન થઈ ગઈ. તમે ભાગ ઉડાડો અહીંયા, 3×2 = 6 અને 4×2 = 8 અને 3 × 8 આવી રીતે થશે. આજુબાજુના 3×3 કેન્સલ થશે. ઓકે, આવી રીતના, અને 4 આ સાઈડ જશે તો તમને અહીંયા જવાબ મળશે 1/4. જો 1/4 તો આપણો જવાબ આવવો જોઈએ AB4. ઓકે, આપણો જવાબ આવવો જોઈએ AB4, પણ એમસીક્યુમાં AB4 સિચ્યુએશન આપી નથી. ઓકે, હજી થોડુંક ટ્વિસ્ટ લાગે છે, પણ જુઓ આન્સરમાં એક આન્સર મેચિંગ થાય છે. આન્સર આ જરા જુઓ, ઓપ્શન ડી. આ લોકોએ 6/24 આપેલો છે. જુઓ, A6B24, 6/24. તો તમે આમાંથી 6/6 કોમન કાઢી શકો છો. 6/6 કોમન કાઢો તો 6/6 નીકળે, તો એકચ્યુઅલી જવાબ તો એ B4 જ થાય. તો થોડોક ટ્વિસ્ટ રીતે એમસીક્યુના ઓપ્શન્સ આપેલા છે. આપણો આન્સર આવશે ઓપ્શન ડી. આ થઈ ગયો 21મો એમસીક્યુ. ચલો આગળ વધીએ 22માં એમસીક્યુ તરફ. 22માં એમસીક્યુમાં તમને 3 જણા આપેલા છે, કોપર, સિલ્વર એન્ડ ગોલ્ડ. ચલો હવે આમાં જોઈએ શું કરવાનું છે. કોપર એ સીસીપી રચનામાં ગોઠવાયેલા છે. જો હવે આ કંઈક અલગ વસ્તુ કહે છે. કોપર એ સીસીપી, તમને યાદ હશે સીસીપી ધેટ મીન્સ FCC, બરાબર. કોપરના પરમાણુ FCCના દરેક ઘટક કણમાં ગોઠવાયેલા છે. દરેક ઘટક કણ એટલે ખૂણા પણ આવી ગયા, ફલક પણ આવી ગયા. ધેટ મીન્સ કોપરની જગ્યાએ હું 4 લખી શકું. FCCમાં પરમાણુ કેટલા હોય? 4. તો હું આખે આખું કોપરમાં 4 પરમાણુ લખી શકું છું. બીજું, AG એ ધારીની મધ્યમાં છે. ચલો ધારી, ટોટલ ધાર કેટલી હોય? 12. વેઇટેજ કેટલું હોય? 1/4. ગોલ્ડ કેન્દ્રમાં છે. ચલો ગોલ્ડ કેન્દ્રમાં, કેન્દ્ર પોતે એક જ હોય, કોઈ સાથે શેરિંગ નહીં કરે, તો બસ મિશ્ર ધાતુ જણાવો. તો આનો મતલબ થયો 4×4 = 12, 3×1 = 1. તો બસ આન્સર આવી ગયું કોપર 4
AG3, AU1, 431 છે ઓપ્શન. હા, 431 આપણો જવાબ આવે છે, ઓપ્શન એ. બરાબર, તો આ 22મો એમસીક્યુ થઈ ગયો. તો આવા ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરી લીધા એમસી અણુસૂત્રને રિલેટેડ, હજી પણ છે. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ 23મો એમસીક્યુ સોલ્વ કરીએ. બે જણા છે આની અંદર, એમ અને એન. એમ અને એન ધાતુના પરમાણુ હાજર છે. એમ પરમાણુઓ ઘનના ખૂણા પર છે. ચલો, એમ પરમાણુ ઘનના ખૂણા ઉપર એટલે 8×1/8. અને એન પરમાણુઓ ફલકના કેન્દ્ર પર છે. ચલો, ફલકના કેન્દ્ર એટલે 6×1/2. આ મિશ્ર ધાતુના સ્ફટિકને એવી રીતે કાપવામાં આવે, જરા જોજો, કાપવાનું છે, એવી રીતે કાપવામાં આવે કે જેથી તેના કોઈ એક અંતઃવિકર્ણ પરના પરમાણુઓ દૂર થઈ જાય. ભાઈ, એવી રીતે કાપો કે જેથી અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થાય, તો અણુસૂત્ર જણાવો. હવે વિચારો, અંતઃવિકર્ણ કાપો તો વચ્ચે કોણ કોણ આવી જશે એ આપણે જરાક વિચારવાનું રહે છે. આપણે અંતઃવિકર્ણની જરાક આકૃતિ દોરી લઈએ તો બરાબર જુઓ. એકમ કોષ આપણે બરાબર રીતે અહીંયા દોરીએ, બરાબર, તો આપણને આઈડિયા આવશે. ઓકે, હવે આમાં કોઈ એક અંતઃવિકર્ણ આપણે લઈ લઈએ, બરાબર. કોઈ એક અંતઃવિકર્ણ એટલે, ચલો, સામેના ખૂણા ખૂણા લઈએ. આ ખૂણો લઈએ આપણે, અને એની સામેનો ખૂણો કેવો થશે? આ ખૂણો થશે. ઓકે, ચલો, આ અહીંથી હું કાપું છું આને. તો વચ્ચે કોણ કોણ આવશે જરા જોઈ લ્યો. બરાબર, અહીંયા એકચ્યુઅલી આપણે બે જણાની જ વાત કરીએ છીએ. બરાબર, અહીંયા આપણે માત્ર ખૂણાની વાત કરીએ છીએ, અને આ બીજું કોણ છે ભાઈ? ફલક. ફલકની વાત કરીએ છીએ. ખૂણા અને ફલક પૈકી કોણ કોણ આવે છે એ જરા જોઈ લ્યો. તો જોવો, બરાબર, આમાં પહેલાં તો ખૂણા બે આવી ગયા. તમે જો અંતઃવિકર્ણ કાપવા જશો એટલે ખૂણા તો બે આવી ગયા. હવે જો અંતઃવિકર્ણને બરાબર રીતે તમે જોશો તો અહીંયા તમને ટી છિદ્ર પણ દેખાશે. યાદ કરી લો, બરાબર, ટી છિદ્ર ક્યાં ક્યાં હોય. તો તમારે અહીંયા બે ટી છિદ્ર પણ ગાયબ થઈ જશે, અને વચ્ચે એક મિડલ પોઈન્ટ આવી જશે. મિડલ પોઈન્ટ એટલે અંતઃ કેન્દ્ર થશે, અથવા તો આનું ઓ છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર પણ થશે. બરાબર, એક નોંધ કરવી હોય તો તમે બરાબર રીતે નોંધ કરજો, કારણ કે આગળના અમુક એમસીક્યુમાં પણ આ વસ્તુ આવવાની છે. બરાબર, તો અહીંયા જરા આપણે નોંધ કરી લઈએ કે જો એકમ કોષ ના અંતઃવિકર્ણ પરના બધા પરમાણુઓ દૂર કરીએ તો કોણ કોણ દૂર થાય? નંબર 1, બે ખૂણા દૂર થાય. આકૃતિ પરથી સમજાઈ ગયું. 2, ટી છિદ્રો દૂર થાય. જુઓ, બરાબર, અને આ સમજવા માટે આગળ પણ આપણે આ લેક્ચર ભરેલા છે. ટી છિદ્રોનું સ્થાન તમને ખબર હોવી જોઈએ. એના પછી એક અષ્ટફલકીય છિદ્ર, ધેટ મીન્સ એક ઓ છિદ્ર દૂર થાય. અને એક ઓ છિદ્ર દૂર થાય, ધેટ મીન્સ એને આપણે અંતઃ કેન્દ્ર પણ કહેવાય. એક અંતઃ કેન્દ્ર દૂર થાય. આટલી વસ્તુઓ નીકળી જશે જો કોઈ અંતઃવિકર્ણ પરના પરમાણુઓને દૂર કરવાની વાત કરે તો. તો આપણે જો એ લાગતી વળગતી વાતો હોય એ આપણે અહીંયા જોઈશું. આપણે અહીંયા માત્ર ખૂણા અને ફલકની જ વાતો કરીએ છીએ. તો ખૂણા અને ફલકની વાતો ઉપરથી હું એવું કહી શકું કે મારે અહીંયા બે ખૂણા કાઢવા પડશે. બે ખૂણા કાઢો એટલે અહીંયા થશે 6/8. અને અહીંયા તો એઝ ઇટ ઇઝ તમારે કંઈ કરવાની જરૂર નથી. ધેટ મીન્સ આપણે આને આમ જ રાખશું. ઓકે, બીજું, ચલો, ભાગ ઉડાડી દઈએ. તો અહીંયા જો તમે ઉપર નીચે બબ્બે ભાગ ઉડાડી દેશો તો અહીંયા 3/4 થઈ જશે. સામેની સાઈડ 3/3, 1/1, 3/3 ઉડી જાય. તો આ 4 સામેની સાઈડ ચાલ્યા જાય. તમારો ફાઇનલ આન્સર આવશે 1/4. બરાબર રીતે જોજો તો તમારો આન્સર રહેશે એમ
એન ફો, બરાબર. આપણો આન્સર છે સી, એમ એન ફો. તો આ એમસીક્યુમાં જો અગત્યનું જે નોંધ કરવાની હતી તે બરાબર રીતે લખી લોજો અને આ આપણો જવાબ આવશે એમ એન ફો. 23મો એમસીક્યુ ક્લિયર. 24માં એમસીક્યુ ઉપર જઈએ. 24માં એમસીક્યુમાં ત્રણ જણાની વાત ચાલે છે, એ, બી અને સી. હવે આ બધા એમસીક્યુ તમને ફાવી જ ગયેલા છે, વિડીયોને પોઝ કરીને પહેલાં તમારો આન્સર ક્લિયર કરો પછી ચેક કરજો. અહીંયા એ પરમાણુઓ એફસીસી પેકિંગ બનાવે છે, એફસીસી પેકિંગ ધેટ મીન્સ ચાર. બી પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો, બી પરમાણુઓ અષ્ટફલકીય, ચલો અષ્ટફલકીય છિદ્ર પરમાણુ જેટલા જ હોય, અહીંયા ટોટલ પરમાણુ ચાર છે તો આ પણ ચાર જ આવશે. સી પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્ર ડબલ હોય, ડબલ હોય ધેટ મીન્સ આઠ થઈ જશે. હવે જુઓ કે જો એક અંતઃ વિકર્ણ પરના પરમાણુઓ દૂર થયેલા હોય, ચાલો ફરીથી હમણાં વાત આવી જે આગળ આપણે વાત કરેલી હતી એ જ વાત, બરાબર. અંતઃ વિકર્ણ પરના પરમાણુ દૂર કરો તો કોણ કોણ દૂર થાય? હવે એકચ્યુઅલી અહીંયા બહુ ડિટેલમાં જોવું પડશે, તો પહેલાં તો એક હું ફરીથી થોડું ક્લેરિફિકેશન કરું. એ પરમાણુઓ એફસીસી પેકિંગ ધરાવે છે, બરાબર. તો હું છે ને અહીંયા એફસીસીને બરાબર ડિટેલમાં લખું, એફસીસી. તો જુઓ એફસીસી એ કોને કહેવાય? એફસીસી એનો મતલબ એમ થયો કે ખૂણા વત્તા ફલક. ફલક કેટલી થાય? 6×1/2, સમજો છો ને વાતને? બરાબર. આપણે આ થોડું ક્લેરિફિકેશન વાઇઝ કર્યું. તો ઓવરઓલ મારી પાસે આટલી સિચ્યુએશન છે, મારી પાસે ખૂણા છે, ફલક છે, ઓ છિદ્ર છે અને ટી છિદ્ર છે. હવે જો હું અંતસ્થ વિકર્ણને કાપી નાખું તો અંતસ્થ વિકર્ણ ઉપર કોણ કોણ આવે? હમણાં જ આપણે આગળની આકૃતિ જોયેલી હતી, જુઓ એ આકૃતિ ફરીથી, બરાબર. જો અંતસ્થ વિકર્ણથી તમે કોઈને કાપશો તો પહેલાં તો બે ખૂણા ઉપર ઇફેક્ટ થશે. ચલો બે ખૂણા ઉપર ઇફેક્ટ થાય, દેટ મીન્સ તમારે અહીંયા 8ની જગ્યાએ કેટલા કરવા પડશે? 6 કરવા પડશે. ત્યારબાદ બે ટી છિદ્ર ઉપર ઇફેક્ટ થાય છે, ફલક ઉપર કોઈ ઇફેક્ટ નથી, બે ટી છિદ્ર ઘટી જશે. તો અહીંયા 8ની જગ્યાએ મારે કેટલા લખવા પડશે? 6 લખવા પડશે. અને અષ્ટફલકીય છિદ્ર એક નીકળી જશે, મતલબ 4ની જગ્યાએ કેટલા લખવા પડશે? 3. સમજો છો? બરાબર. તો હવે નવી સિચ્યુએશન આવી આવે છે, 6×8 ફલક એટલે અહીંયા આવશે 3×3×6. આ થોડીક ગણતરી બહુ લાંબી થઈ જશે, અહીંયા તમારે લસા લેવો પડશે. જો તમે લસા લેશો બરાબર રીતે તો તમને મળશે 6×8 અને અહીંયા 8×3=24, એટલે કે 6×24 આવડે ને, મેથેમેટિકલ સ્ટેપ બરાબર શીખી જજો. હવે આ ભાગ્યા 8 છે તે સામેની સાઈડ મોકલી દઈએ ગુણાકારમાં, બરાબર. તો આ થશે 24×6=30, 8×3=24, 8×6=48, આવો જવાબ આવે છે. હવે આમાંથી જે સામાન્ય નીકળતું હોય એ મોસ્ટ ઓફલી આપણે કાઢી નાખીએ, બરાબર. આની અંદર 6 વડે ભાગ ચાલશે, બરાબર. 6×5=30 થશે, 6×4=24 થશે અને 6×8=48 થશે, બરાબર. તો આ ફાઇનલ આન્સર આપણો આવશે. તો કહેવાનો મતલબ એ 5, બી 4, સી 8 છે. 5, 4, 8, હા, ઓપ્શન સી આપણો જવાબ છે. તો લગાતાર અંતસ્થ વિકર્ણવાળા જોજો, બરાબર. આપણે નોંધ પણ કરેલી છે, અંતસ્થ વિકર્ણ પરના પરમાણુઓ દૂર થાય તો આવી સિચ્યુએશન આપણે લેવી પડશે. અહીંયા ઓપ્શન બી જવાબ આવે છે. તો ઘણો સમય થઈ ગયો છે, આપણે અહીંયા સુધી 24 એમસીક્યુ સોલ્વ કરેલા છે, બરાબર. એક હજી એક એમસીક્યુ સોલ્વ કરી નાખીએ, ત્યારબાદ આપણે એક એક્સ્ટ્રા લેક્ચર પણ ખેંચવો પડશે અને એના માટે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે આમાં એમસીક્યુ રિવિઝન માટે વધારે છે. એક લાસ્ટ એમસીક્યુ હજી કરી નાખીએ, 25th એમસીક્યુ, બરાબર. 25મો એમસીક્યુ, 1 ગ્રામ સોનામાં એકમ કોષની સંખ્યા રિલેટેડ. તો જુઓ જરાક આ પેટર્ન બદલી જાય છે, કંઈ વાંધો નહીં, આપણે એમસીક્યુ તો સોલ્વ કરી જ નાખીએ. ચલો આમાં આપણે શું કીધેલું છે, 1 ગ્રામ સોનામાં એકમ કોષની સંખ્યા શોધવાની છે. સોનું એફસીસી રચના ધરાવે છે એ પણ કહી દીધું છે, પરમાણુ ભાર પણ તમને આપ્યો છે. હવે બરાબર વાત સાંભળો,
આપણે એફસીસીને રિલેટેડ એવું બોલી શકીએ છીએ કે એમાં જો એક એકમ કોષ હોય, બરાબર, આપણે એવું કહી શકીએ છીએ કે એફસીસી માટે એક એકમ કોષ લઈ લ્યો તો એના પરમાણુઓની સંખ્યા કેટલી થાય? ચાર પરમાણુ. સમજો છો? એક એકમ કોષે ચાર પરમાણુ. આપણે એક કામ કરો, આને ઊંધું લખીએ. ચાર પરમાણુ હોય ત્યારે એક એકમ કોષ થાય, આ તો ખબર જ છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એકમ કોષ. ઓકે, તો મારી એ પરમાણુ હોવા જોઈએ. તો જુઓ, રકમમાં તમને પરમાણુ આપ્યા છે? નહીં. તમને સોનાના વજનમાં ગ્રામ આપેલા છે. તો આપણે એવોગેડ્રો પદ્ધતિથી ગ્રામમાંથી આપણે એને સંખ્યામાં કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર. તો સંખ્યામાં કન્વર્ટ કરવા માટે આપણે આવી ગણતરી કરી શકીએ કે ગોલ્ડ છે તેના માટે પરમાણુ ભાર, ચલો પરમાણુ ભાર કેટલો છે? 197 ગ્રામ. તો 197 ગ્રામ હશે ત્યારે એવોગેડ્રો જેટલી સંખ્યા થશે. એવોગેડ્રો ધેટ મીન્સ 6.022 × 10³ પરમાણુ થાય. સમજાય છે ને? અણુભાર જેટલો વજન હોય ત્યારે એવોગેડ્રો જેટલા પરમાણુની સંખ્યા થશે. ચલો 197 ગ્રામે આટલી સંખ્યા, તો રકમ પ્રમાણે 1 ગ્રામે કેટલી? તમે આની ગણતરી કરો, બરાબર. ગણતરી કરશો તો આપણને આવું મળશે, 6.022 × 10³ ના છેદમાં 197 ગ્રામ, બરાબર. અને આ બંનેનો ભાગાકાર કરો તો 6.022 / 197, દેટ મીન્સ આપણને જવાબ મળે છે 0.03, બરાબર. અહીંયા મળે છે 0.03 × 10³. આટલા આપણને પરમાણુ મળ્યા. ચલો, પરમાણુ મળી ગયા પછી તો ઈઝી છે. પછી નીચેની ગણતરી દર્શાવો. એફસીસી માટે ચાર પરમાણુ એક એકમ કોષ માટે 0.03 × 10³ પરમાણુ તો કેટલા એકમ કોષ? તો અહીંયા સિમ્પલી ભાગાકાર થશે, 0.03 × 10³ / 4 કરી નાખો. ચલો આવી રીતના કરીએ, 0.03 / 4 કરીએ, 4. તો આપણો જવાબ અહીંયા મને મળે છે 0.0075 × 10³. પોઈન્ટને બરાબર રીતે એડજસ્ટ કરીએ તો 7.5, જમણી બાજુ 3 પોઈન્ટ, એટલે 3 પોઈન્ટ ઘટે, 23 - 3 એટલે કે 10², તો 7.5 × 10², મારો જવાબ આવવો જોઈએ. ઓપ્શન્સની અંદર નિયર બાય આન્સર મને આ દેખાય છે, 7.5ની જગ્યાએ 7.6. તો આવી રીતે આપણો જવાબ થશે 7.76 × 10². ઓકે, તો હાલ પૂરતું આપણે અહીંયા અટકશું. 25 MCQ આપણે કરેલા છે, અને હવે નેક્સ્ટ એક લેક્ચર બીજામાં આપણે આટલા જ MCQ ફરીથી સોલ્વ કરશું. તો આ MCQ રિલેટેડ જે લેક્ચર છે તેને બરાબર રીતે અટેન્ડ કરજો, બરાબર. થેન્ક યુ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આવી જ રીતના આપણે MCQ સોલ્વ કરવાની ટ્રાય કરશું અને લેક્ચરને આગળ વધારશું. થેન્ક યુ.